બરછના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી પાંજરાપોળ ખાતે ગૌમાતાના પૂજન અર્ચન કરી તેમજ સાબુઘરની મહિલાઓને સાડી વિતરણ કરી કરવામાં આવી હતી। બરછના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી। જે અંતર્ગત ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા બરછના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌમાતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। गौ पूजन बाद भरूचना साबुघर विस्तार में धारासभ्य द्वारा जन्मदिन निमित्ते स्थानिक महिलाओं ने साड़ी की भेट आपी और नाना बाळको साथे केक कापी और जन्मदिवस की उजवणी कराई थी। आ प्रसंगे भरूच जिला मंत्री जिग्नेश भाई मिश्री, निशांत भाई मोदी, अमित भाई चावड़ा, केतन भालोदवाला, पूर्व नगरसेवक नरेश भाई सुथारवाला, पूर्व पालिका प्रमुख सुरभीबेन तमाकवाला, शहर प्रमुख धनजी भाई गोहिल, दक्षाबेन पटेल, राजेश भाई चौहान सहित मोटी संख्या में होद्देदारों तेमज कार्यकरो उपस्थित रही दुष्यंत भाई पटेल ने पुष्पगुच्छ आपी जन्मदिवस की शुभकामनाओं पण पाठवी हती। पांचमी फेब्रुआरी आज मारी वर्षगांठ निमित्ते वर्षो थी एक नियम लीधो तो के सवारे उठीने પાંજરાપોળ અથવા ગૌ માતાની પૂજન કરું એના નિમિત્તે આજે સવારે પાંજરાપોળ ખાતે આવીને ગૌ માતાનું પૂજન કર્યું। ઘણા બધા શુભેચ્છકો, મિત્રો, કાર્યકર્તાઓ આજે અહીંયા પણ શુભેચ્છા આપવા આવ્યા છે। ખાસ કરીને મેસેજ આપવો રહ્યો કે આપ આપણી વર્ષગાંઠ કે કોઈ પણ સારો તહેવાર ઉજવતા હોય ત્યારે પાંજરાપોળમાં આપણી લગભગ 400-500 જે કતલખાને જતી ગાયો છે જેને બચાવવામાં આવે છે અને એની અહીંયા આગળ એની સારવાર એને રાખવામાં આવે છે તો બધાને વિનંતી છે કે આવો એક અભિગમ રાખીને પોતાના સારા દિવસોની અંદર પાંજરાપોળ ખાતે આવીને જે કંઈ યથા યોગદાન આપ આપશો તો એ ખરેખર યથાર્થ ગણાશે। અને ફરીથી એક વિનંતી કરું છું કે કોરોનાની મહામારીમાં હજુ કોરોના ગયો નથી, બધાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મોઢા પર માસ્ક પહેરીને અને ફિઝિકલ ડિસ્ટન્સ રાખીને કોરોનાને આપણે હરાવવાનો છે। ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે ગરીબ પરિવારની હાઇડ્રોસેફાલસની બીમારીથી પીડાતી બાળકીને મળી તેને એસીની ભેટ આપી હતી। ભરૂચની સર્વોદય ઝૂંપડપટ્ટી ખાતે રહેતી નાની બાળકી હાઇડ્રોસેફાલસ નામની મગજની ગંભીર બીમારી સામે લડી રહી હોવાની જાણ ધારાસભ્યને થઈ હતી, જેની સહાય કરવા દુષ્યંતભાઈ પટેલ સર્વોદય ઝૂંપડપટ્ટી ખાતે ગયા હતા અને તેણીને એસીની ભેટ આપી હતી, જેથી તેણીની સર્જરી બાદ બાળકીના મગજને જરૂરી ઠંડક મળી રહે તેમ ધારાસભ્ય જણાવી નિસહાયને મદદરૂપ થવા આવા કાર્યો કરતા રહીએ છીએ અને આવનારા વર્ષોમાં શક્ય બનતા તમામ પીડિત જરૂરિયાતમંદને સહાય અપાય તેવા પ્રયાસો કરાશે તેમ કહ્યું હતું। ધારાસભ્યનું આ કાર્ય ખરેખર અન્યો માટે પણ અનુકરણીય કહી શકાય। ભરૂચમાં અયોધ્યાનગર ઝૂંપડપટ્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને બાહુબલી ગ્રુપના કાર્યકર્તાઓ ઘણા વિસ્તારની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે। સેવાકીય કાર્ય કરતા એક દીકરી જેને માથાના ભાગમાં પાણી ભરાય છે, એવો વિચિત્ર લાખો બાળકોમાંથી થતો એક બાળકને આવો રોગ એ માલમ થયો, લઈને મારી પાસે આવ્યા, તરત જ એની કાર્યવાહી કરી અને એને મા કાર્ડ એમને કાઢી આપવામાં આવ્યું છે। વડોદરા બતાવ્યું છે, અમદાવાદ બતાવ્યું છે, પણ વડોદરાની એક પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આ દીકરીનો આવનારા દિવસોની અંદર એને ઓપરેશન થનાર છે। આ એક બહુ જ વિચિત્ર પ્રકારનો રોગ છે જેના માથાનું ભાગ, માથું મોટું થઈ જાય, નાની 13 મહિનાની બાળકીનું માથું ખૂબ મોટું થઈ ગયું છે, એનું ઓપરેશન થનાર છે। તો ડૉક્ટરનું કહેવું એવું હતું કે ઘણા સમય સુધી આ દીકરીને ઠંડકમાં રાખવી પડશે। તો આ ગ્રુપે અને અમારા કાર્યકર્તાઓએ બધાએ સ્વખર્ચે પોતાના ખિસ્સાના ખર્ચમાંથી એક એસી આ પરિવારને ભેટ આપ્યું છે, જેથી કરીને આ દીકરીની જિંદગી બચી શકે। હું આ તબક્કે હૃદયપૂર્વકના આખા ગ્રુપના હૃદયપૂર્વકના આ સેવાકીય અને માનવતાના દર્શન